અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રાજસ્થાનના બોર્ડરને અડીને ગુજરાતની છેલ્લી સ્કૂલ એવી ગોધરી પ્રાથમિક શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈનો વયનિવૃત્તિના કારણે 29 એપ્રિલના રોજ ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગામના સરપંચ જીવીબેન ખરાડી, ગામના ભૂતપૂર્વ સરપંચ, મોટા કંતારિયા જિલ્લા પંચાયત સીટના સદસ્ય વનરાજભાઈ ડામોર, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ જે સરકી, લીમડી જૂથ મંત્રી, મોટા કંતારિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને ગામના આશરે 2000થી વધારેની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 1984થી આ સુધી 38 વર્ષ 3.5 માસ સુધી ફરજ બજાવી છે। આ શાળામાં નાના મોટા કડવા મીઠા ઘણા બધા અનુભવો થયા। ગામ લોકોનો સારો સહકાર મળ્યો। ગામ લોકોએ આજ સુધી મને અહીંયા 38 વર્ષ સુધી સાચવી અને સાથ સહકાર આપ્યો એનું પરિણામ આજે આ શાળામાં દેખાય છે। અનુભવો તો ઘણા છે, પણ જે સાચા અને કહેવા જેવા હોય એટલી જ આપણે વાત કરી શકીએ છીએ। હવે પછી પણ આ ગામવાળા આ બાળકોને અને આ સાથ પરિવારને સહકાર આપશે તો આનાથી વધારે આ શાળા બીપી ઉડશે એવી મારી ભાવના છે। હવે આજથી 38 વર્ષ પહેલાંથી આજે જે દેખાય છે એ મારું સુખ દુઃખનું પરિણામ છે। એકબીજાના સાથ સહકારથી મારા શાળાનો સહકાર, મારા સ્ટાફ મિત્રોનો સહકાર બી મને બહુ અનેરો મળ્યો અને એ અનેરા થકી સહકારથી જ આજે આ શાળાનું ગૌરવ તાલુકામાં કે જિલ્લામાં કે એક મોખરે બોલાય છે। જ્યાં સુધી શાળાના શિક્ષકો ગ્રામજનોનો સહકાર ન મળે ત્યાં સુધી શાળામાં કંઈ જ કામ થઈ શકતું નથી, કંઈ વિકાસ થઈ શકતો નથી। જે છે તે શાળાના સાથ સહકારથી, શાળાના સ્ટાફ મિત્રોનો અને બાળકોનો અને ગામ ભાલીઓનો સહકારથી જ વિકાસ સાધી શકાય છે। અસ્તુ। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોધરી પ્રાથમિક શાળાના નવીન વરાયેલા આચાર્ય નારાયણભાઈ ઢુસા, હિતેશભાઈ પટેલ, શાળા પરિવાર અને સરકી લીમડી જૂથ પરિવારના શિક્ષકો અને આચાર્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓએ નિવૃત્તિ લઈ રહેલ આચાર્ય ચંદ્રકાંત અળખાભાઈ ખરાડીને મોમેન્ટો અને શાલ ઓઢાડીને તેમનું શ્રેષ્ઠ જીવન આનંદમય સુખમય પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેપી ઉપાધ્યાય, મોટા કંતારિયા હાઈસ્કૂલના શિક્ષક વીએમ પટેલ, વાકટી ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય પીએમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ, અરવલ્લી।